જામનગરમાં અંબર ચોકડી નજીક જૂના રેલવે સ્ટેશન પાસેના દબાણો કાયમી સમસ્યારૂપ છે અને એક વખત દબાણો હટાવાયા પછી ફરી એ જ સ્થિતિ સર્જાય છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની આગેવાનીમાં એસ્ટેટ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિલેશભાઈ કગથરા દ્વારા સાંસદ પૂનમબેન માડમ તથા એસપી પ્રેમસુખ ડેલુ સાથે પણ દબાણો સંદર્ભે વાત કરી ફરી દબાણ ન થાય એ માટે આ મુદ્દો રેલવે તંત્ર તથા પોલીસ વિભાગના ધ્યાને મૂકવામાં આવ્યો હતો. સાંસદ દ્વારા રેલવેમાં સંબંધિતોને આ અંગે માહિતગાર અને જાગૃત કરવામાં આવનાર છે, જેને પગલે ફરી દબાણ ન થાય અને આ કાર્યવાહી સફળ રહે. જામનગરમાં વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં વિકાસ કાર્યો થતા ન હોવાના આરોપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશોને આવેદન પાઠવવામાં આવ્યું હતું, તેમજ આ અંગે જનતાને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. આજરોજ વોર્ડ નંબર 1માંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો કમિશનરશ્રીને આવેદન પત્ર દેવા માટે ઉપસ્થિત છે. અમારા જિલ્લાના પ્રમુખ વસરામભાઈ, મયુરભાઈ સભાડિયાજી, હેતુનબેન, બધા બહેનો એક નંબર વોર્ડની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ છે, જાણે મહાનગરપાલિકાના આવતો ના હોય એવી પરિસ્થિતિ વોર્ડ નંબર 1માં છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બધાએ વોર્ડ નંબર 1ને ન્યાય આપો અને ધારણ કરશે વોર્ડ નંબર 1 અને સંપૂર્ણ જવાબદારી પદાધિકારીઓ જામનગર મહાનગરપાલિકાના કમિશનરની રહેશે. આજે અમે એમને રિક્વેસ્ટ કરી દીધી છે કે વોર્ડ નંબર 1 છે એ મહાનગરપાલિકામાં જ આવે છે, એની અંદર કોઈ જાતના વિકાસના કામો નથી થયા. ગટર ના હોય, ભૂગર્ભ ગટર ના હોય, પાણીની લાઇન ના હોય, અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા વોર્ડ નંબર 1ને તાત્કાલિક ન્યાય આપો એવી અમારી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓની માંગણી છે. મારું નામ મહેન્દ્ર આણદાણી છે. મારી સાથે લતીપુરનું ખેડૂતોનું પ્રતિનિધિમંડળ છે, જે લોકો સેન્ટ્રલ બેંકના ફ્રોડથી દુઃખી છે. અમારા ઉપસરપંચશ્રી છે, અમારા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી છે. લતીપુર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના મેનેજર નયનકુમાર સિંઘ, કે જે કાનપુર યુપીનો હતો, તે ખેડૂતોની જાણ બહાર તેના ખાતેથી ખેડૂતોના ખાતામાંથી ધિરાણના પૈસા ટ્રાન્સફર કરી અને લગભગ 1,55,00,000નું ઉચાપત કરીને ભાગી ગયો છે. 3 મહિના થયા એનો પતો નથી. આ અંગે અમે સેન્ટ્રલ બેંકના રિજિયોનલ મેનેજરને પણ મળ્યા હતા, એને પણ અમને આશ્વાસન આપ્યું છે, પણ આજ સુધી કોઈ કામ થયું નથી. લતીપુરના જે ખેડૂતો 4-4, 5-5 વર્ષ પહેલાં ગુજરી ગયા છે, એના નામે પણ પૈસા ઉપડી ગયા છે. જે લોકોએ ધિરાણ આગલા વર્ષનું ભરી દીધું છે, એને નોડિયું પણ બેંકે આપી દીધું છે, પાછળથી એના નામના પણ પૈસા ઉપડી ગયા છે, અને આમ ટોટલ 1,55,00,000નું ફ્રોડ થયું છે. કેટલા ખેડૂતો છે આની અંદર? લગભગ 60-એક ખેડૂતોને આની અસર થઈ છે, જેના 1,00,000થી લઈ અને 8-8, 9-9 લાખ રૂપિયા સુધી ઉપાડીને આ લોકો ભાગી ગયા છે. આજે અમે એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબને મળવા આવ્યા હતા અને આ અંગે અમે ફરિયાદ કરવા આવ્યા હતા. એસપી સાહેબે અમને ખૂબ સરસ આશ્વાસન આપ્યું છે અને અમારી હાજરીમાં જ અમારા લોકલ પીએસઆઈ શ્રી પન્નારા સાહેબને સૂચના આપી દીધી છે કે દિવસ 10માં આ જે હોય ત્યાંથી પકડો અને આ ગરીબ ખેડૂતોનું પ્રશ્નનું નિદાન તાત્કાલિક થાય એવી સૂચના આપી છે. અને એની સાથોસાથ મને પણ જણાવ્યું છે કે 10 દિવસમાં કાંઈ આનો નિવેડો ન આવે તો તમે ગમે ત્યારે મને મળી શકો છો, આના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, આ અમારું કામ છે અને અમે આ પ્રશ્નનો તાત્કાલિક નિવેડો લાવીને જ રહેશું, એટલે અમે ખુશ છીએ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.